નમસ્કાર, ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પુસ્તકનું નામ છે ગાયત્રી મહાવિજ્ઞાન. આજનો વિષય છે ગાયત્રી પુરસ્ચરણ. હવે આપણે ગાયત્રી સ્તોત્ર વિશે જાણીશું. પ્રાર્થના અને સ્તુતિ કરવાથી એ શક્તિની મહત્તા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. મહિમાની અંદર જે વિશેષતાઓ બતાવવામાં આવે છે તે બધી આપણામાં હોતી નથી, તેથી આપણું મન એ તરફ ખેંચાય છે અને એ બાજુ આપણી રુચિ તેમજ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જે કોઈ નિર્ધન અને ભૂખ્યા માણસની સામે કોઈની મોટી ભારે સંપત્તિનું વર્ણન કરવામાં આવે તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓનું રોચક વર્ણન કરવામાં આવે તો તે બધા તરફ આકર્ષાય છે અને એવી સ્થિતિ તથા એ બધા સ્વાદિષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરવા માટે તેની ઈચ્છાઓ જાગૃત થાય છે. આવી લાલસાઓ જાગતા માણસ કોઈ કાર્યમાં તત્પરતાપૂર્વક મંડી પડે છે. આવી જ રીતે સ્તોત્રનો પાઠ કરવાથી સાધકમાં શ્રદ્ધા ભક્તિ જાગે છે અને ઉપાસનામાં તેની ગતિ વધે છે. સુકલ્યાણીં વાણીં સુરમુનિવરેઃ પૂજિતપદાં શિવામાધ્યાં વદ્યાં ત્રિભુવનમયી દ્વેદજનનીં પરાં શક્તિં સૃષ્ટં વિવિધવિધરૂપાં ગુણમયીં ભજે ગાયત્રીં પરમસુભગાનંદજનનીં વિશુદ્ધાં સત્વસ્થામખિલ દુરવસ્થાદિહરણીં નિરાકારાં સારાં સુવિલમલં તપો મૂર્તિ મતુલાં જગજ્જેષ્ઠાં શ્રેષ્ઠાં સુરાપૂજ્યાં શ્રુતિનુતાં ભજેમ્બા ગાયત્રીં પરમશુભગાનંદજનનીં તપોનિષ્ટભીષ્ટાં સ્વજનમનસંતાપશન્મનીં દયામૂર્તિં સ્ફૂર્તિં યતિતતિ પ્રસાદૈવ સુલભાં વરેણ્યાં પુણ્યાં તાં નિખિલ ભવબંધાપહરણની ભજેમ્બાં ગાયત્રી પરમશુભગાનંદજનનીં સદારાધ્યાં સાધ્યાં સુમતિ મતિવિસ્તારકરણીં વિશોકામાલોકાં હૃદયગતમોહાંધહરણીં પરાં દિવ્યાં ભવ્યામ ગમ ભવ સિંધ્વેત તરણીં ભજેમ્બા ગાયત્રીં પરમશુભગાનંદજનનીં અજાં દ્વૈતાં ત્રેતાં વિવિધગુણરૂપાં સુવિમલાં તમોહંત્રીં તંત્રીં શ્રુતિ મધુરનાદાં રસમયીં મહામાન્યાં ધન્યાં સતતકરુણાશીલ વિભવાં ભજેમ્બા ગાયત્રીં પરમશુભગાનંદજનનીં જગદાત્રીં પાત્રીં સકલભવ સંહારકરણીં સુવિરાં ધીરાં તાં સુવિમલ તપો રાશીશરણીં અનેકામેકાં વૈ ત્રય જગદત્સદધિષ્ઠાન પદમિવીં ભજેમ્બા ગાયત્રીં પરમશુભગાનંદજનનીં પ્રબુદ્ધાં બુદ્ધાં તાં સજનયતિ જાડ્યાંપહરણીં હિરણ્યાં ગુણ્યાં તાં સુવિભજન ગીતાં સુનિપુણીં સુવિદ્યાં નિરવધ્યામમલ ગુણગાથાં ભગવતીં ભજેમ્બાં ગાયત્રીં પરમ શુભગાનંદજનનીં અનંતાં શાંતાં યાં ભજતિ બુધવૃંદઃ શ્રુતિમયીં સુગેયાં ધ્યેયાં યા સ્મરતિ હૃદિ નિત્ય સુરપતિઃ સદા ભક્ત્યા શક્ત્યા પ્રણતમતિભિઃ પ્રીતિવશગાં ભજેમ્બાં ગાયત્રીં પરમશુભગાનંદજનનીં શુદ્ધચિત્ત પઠેદ્યસ્તુ ગાયત્રા અષ્ટકં શુભં અહો ભાગ્યો ભવેલ્લોકે તસ્મિન માતા પ્રસિદતિ. ગાયત્રી વાણીનું કલ્યાણ કરનારી છે. દેવો અને મુનિઓ તેની પૂજા કરે છે. એને શિવા કહે છે. ગાયત્રી આદ્યા છે. ત્રણેય જીવનમાં વંદનીય છે. તે વેદજનની પરાશક્તિ તેમજ ગુણમયી છે અને જુદા જુદા રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. આ સૌભાગ્ય અને આનંદને પ્રગટ કરનારી ગાયત્રી માતાનું હું ભજન કરું છું. ગાયત્રી શુદ્ધ તત્વવાળી સત્વમય અને બધા દુઃખો દોષો તેમજ
ખરાબ અવસ્થાને હરનારી છે. આ ગાયત્રી સૌથી મહાન અને શ્રેષ્ઠ છે. દેવો અને દાનવો તેની પૂજા કરે છે. તે સૌભાગ્ય તેમજ આનંદને આપનારી ગાયત્રી માતાનું હું ભજન કરું છું. ગાયત્રીના તપમાં રહેવું એ જ ઈષ્ટ છે. આ ગાયત્રી સ્વજનોના માનસિક સંતાપોને શાંત કરનારી છે. આ સ્ફૂર્તિવાળી અને દયામય છે તથા તેની પ્રસન્નતા મેળવવી ખૂબ સરળ છે. આ સંસારના બધા જ બંધનોને દૂર કરનારી તથા વરણ કરવા યોગ્ય છે. એ પરમ સૌભાગ્ય અને આનંદમય જનની માતા ગાયત્રીને હું ભજું છું. ગાયત્રી નિરંતર આરાધના કરવા યોગ્ય છે અને તેની આરાધના જલ્દી જ સાધ્ય છે. તે સદબુદ્ધિને વધારનારી છે. તે પ્રકાશમય છે, શોકરહિત છે અને હૃદયના મોહરૂપી અંધકારને દૂર કરનારી છે. તે પરાશક્તિ છે, દિવ્ય અને અગમ્ય ભવસાગરને તરવા માટે નૌકા સમાન છે. તે પરમ સૌભાગ્ય અને આનંદની જનની ગાયત્રી માતાને હું ભજું છું. ગાયત્રી અજન્મા છે. તે દ્વેતા તેમજ ત્રેતા છે. તે ત્રિગુણાત્મિકા અને નિર્મળ રૂપવાળી છે. તે અહંકારને દૂર કરે છે. તે વિશ્વનું સંચાલન કરનાર છે. તેની વાણી મધુર અને રસમય છે. તે મહાન માયા છે, દવ્ય છે અને તેનો વૈભવ નિરંતર કરુણામય છે. તે પરમ સૌભાગ્ય અને આનંદની જનની ગાયત્રી માતાને હું ભજું છું. ગાયત્રી વિશ્વની માતા છે અને સમગ્ર વિશ્વનો સંહાર કરવાની તેનામાં શક્તિ છે. તે વીર છે, ધીર છે અને તેનું જીવન પવિત્ર અને તપોમય છે. તે એક છે છતાં અનેક છે. તેની પદવી ત્રણે જગતની અધિષ્ઠાતાની છે. તે પરમ સૌભાગ્ય અને આનંદની જનની ગાયત્રી માતાને હું ભજું છું. ગાયત્રી આનંદમય છે, બોધમય છે, સ્વજનોની બુદ્ધિની જડતાને દૂર કરનારી છે. સુવર્ણમય છે, ગુણમય છે અને તેની નિપુણતાના ગીત સુકવિઓ દ્વારા ગવાય છે. તે અનિદ્ય છે, તેના ગુણોની કથા અપાર છે. આ ભગવતી અંબા ગાયત્રી પરમ સૌભાગ્ય અને આનંદને આપનારી છે. તેનું હું ભજન કરું છું. ગાયત્રી અનંત છે, શાંત છે. તેનું ભજન કરીને પંડિત લોકો વેદમય બની જાય છે. ઇન્દ્ર હંમેશા હૃદયપૂર્વક તેનું ગાન, ધ્યાન અને સ્મરણ કરે છે. હું સદા ભક્તિપૂર્વક સંપૂર્ણ શક્તિથી આત્મનિવેદનપૂર્વક અને પ્રેમપૂર્વક એ સૌભાગ્ય અને આનંદની જનની ગાયત્રી માતાનું ભજન કરું છું. જે લોકો આ શુભ ગાયત્રી અષ્ટકનો પાઠ શુદ્ધ ચિત્તે કરે છે તેઓ જગતમાં ભાગ્યશાળી બની જાય છે અને તેમના પર ગાયત્રી માતાની સંપૂર્ણ કૃપા ઉતરે છે.